હેલો સ્ટુડન્ટ હેલો સ્ટુડન્ટ વેલકમ ટુ ધી સેન્ટ થોમસ હાઈસ્કૂલ ઓનલાઈન ક્લાસીસ સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ગુજરાતી બાળકો આજના વિડીયોમાં આપણે આપણા પાંચમા ચેપ્ટરની એક ટપ્પુની વાર્તા એટલે કે લપલપિયા કાચબાની વાર્તાના પ્રશ્ન જવાબનીનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ પ્રશ્ન જવાબ પહેલો પ્રશ્ન છે હંસોએ કાચબાને આકાશમાં કેવી રીતે ઉડવાનું વિચાર્યું ઉડાવવાનું વિચાર્યું કયો ઉપાય બતાવ્યો તો બાળકો હંસોએ કાચબાને આકાશમાં ઉડાડવા માટે હંસોએ એક લાકડીની મદદથી ઉડાડવા વિચાર્યું હતું બરોબર છે બે હંસ હતા બેઉ હંસોએ એમના મોઢાથી લાકડીના બંને છેડા પકડ્યા અને વચ્ચે કાચબા ભાઈને મોઢાથી પકડી અને ઉડાવવાનો વિચાર કર્યો એવો ઉપાય શોધ્યો હતો પ્રશ્ન નંબર બે કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી તો કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે શરત મૂકી કે કાચબાને કહ્યું કે તું બોલ બોલીશ નહીં ઉડતી વખતે જરા પણ બોલીશ નહીં અને જો તું બોલીશ તો તારા મોઢેથી લાકડી મુકાઈ જશે અને તું પડી જઈશ માટે હંસોએ શરત મૂકી કે કાચબાભાઈને ઉડતી વખતે બોલવાનું નહીં એકદમ મૂંગા રહેવાનું પ્રશ્ન નંબર ત્રણ માનસરોવરમાં જવા માટે કાચબાએ શું શું ખરીદ્યું ખરીદ્યું તો કાચબાએ માનસરોવર જવા માટે પેરાશૂટ ખારીશિંગ અને ઘણી બધી વસ્તુઓ ખરીદી પ્રશ્ન નંબર ચાર તમારે બહાર જવાનું થાય હોય તમારે બહાર જવાનું હોય તો તમે શીશી ખરીદી કરો તો અમારે બહાર જવાનું થાય તો આપણે કઈ કઈ વસ્તુ ખરીદીએ બાળકો તો પહેલા વહેલા તો આપણે જરૂરિયાતની વસ્તુઓ પેહલા ખરીદીશું દાખલા તરીકે કપડાં નાસ્તો અને જરૂરી દવાઓ એ આપણે સાથે લઈ જઈએ છીએ ને હા માટે પ્રશ્ન નંબર પાંચ તો કાચબાએ કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે તો કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે બાળકો તો કાચબાને આકાશમાં ઉડતા પાણીના જે તળાવમાં માછલા હતા મગર અને દેડકાઓ જુએ છે પ્રશ્ન નંબર છ ટપ્પુ કેવી રીતે બચી ગયો બોલો લપલપ્યો કાચબો એ કઈ મૂંઘો રહેવાનો હતો નહીં એ બોલ્યો ટાટાબાઈ બાય નીચેથી તળાવમાંથી મગર માછલાને દેડકાઓએ એમને બાય કીધું એના વખાણ કર્યા કે વાહ વાહ કાચબા ભાઈ તો ઉડે છે ત્યાં તો કાચબા ભાઈથી રેવાયું નહીં અને કહી દીધું કે ટાટાબાઈબાઈ અને જેવું ટાટાબાઈબાઈ બોલ્યા અને તરત ભાઈ ટપ દઈને જમીન પર આવતા હતા પણ તો પણ એ પડ્યા નહીં અને બચી ગયા તો એ કેવી રીતે બચ્યા તો કે ટપુભાઈ જ્યારે પોતાને બહાર જવાનું હતું અને ખરીદી કરવા ગયા હતા ત્યારે ટપુભાઈએ સાથે પેરાશૂટ લીધું હતું એટલે પેરાશૂટનું બટન દબાવ્યું અને પેરાશૂટ ખુલ્યું પેરાશૂટ છત્રી બની ગઈ અને એનાથી ટપુભાઈ ધીમે 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 હળવે 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 જમીન ઉપર આવી ગયા ધરતી ઉપર આવી ગયા અને એ પડ્યા નહીં અને ટપુભાઈ બચી ગયા બરોબર છે અહીં આપણા પ્રશ્ન જવાબ પૂરા થાય છે હવે આપણે ગીતના આધારે સરખા બોલતા શબ્દો લખવાના છે આ એક્સરસાઇઝનો અભ્યાસ કરવાનો છે તો ગીતમાં જેમ કે લપલપિયા તો છબછબી આવ્યું હતું તો એવી રીતે તમે ગીત જોશો પેજ ટર્ન ઓવર પેજ બદલાવો તો તમે ગીત સામે રાખો તો ખ્યાલ આવશે કે જ્યાં પાળે લખ્યું છે તેની સાથે ઢાળે છે ધોળી તો ટોળી જાસું તો ખાશું ટાણું તો ગાણું ધારી તો સવારી ઘારી તો સવારી પછી આવ્યા આવ્યું તો ગોખાવ્યું પછી આવે છે ખોલ્યા તો બોલ્યા માથે તો સાથે મરશે તો તરશે મરતા તો ઉતરતા નાહ્યા તો ગાયા અને પેરાશૂટ તો માથાકૂટ બરોબર છે બાળકો હા તો હવે અહીં એક ત્રણ જૂથમાં જૂથમાં બેસી વાતચીત કરી આ ગીતની વાર્તા બનાવો વર્ગમાં કહો કાચબા ભાઈ હંસો પાસે ગયા તેનું નાટક કરો સંવાદ આગળ વધારી વર્ગખંડમાં ભજવા ટપ્પુભાઈ આવી રીતે તમારે કરવાનું છે પણ આપણે અહીં વર્ગખંડમાં ભેગા તો નહીં થઈ શકીએ તો ચાલો આપણે આટલો જ જે ડાયલોગ છે એ વાંચી લઈએ તો ટપ્પુભાઈ કહે છે કેમ છો હંસભાઈ મારે તમારું થોડુંક કામ છે તો હંસ બોલે બોલો ને ટપુભાઈ તો ટપ્પુભાઈ કહે છે તમે લઈ જાઓ તો મારે પણ માનસરોવર આવવું છે તો હંસે કીધું જુઓ અમે લઈ તો જઈએ પણ એક શરત તમારે રસ્તામાં એકદમ ચૂપ રહેવાનું બરાબર ટપ્પુભાઈ કે એ તમ તમારે ચિંતા નહીં કરો હું બોલીશ તોય મરીશ નહીં બરાબર છે તો બસ બાળકો આજના વિડીયોમાં આટલું જ હવે નેક્સ્ટ એક્સરસાઇઝનો ની એક અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું અને આ જે લેખિત જે પ્રશ્ન જવાબ છે એની પીડીએફ ફાઇલ તો તમને મળી જ ગઈ છે તો પીડીએફ ફાઇલમાંથી તમે તમારી ટેક્સ્ટબુક અને નોટબુક બંનેમાં ક્વેશ્ચન આન્સર લખી નાખજો અને સાથે સાથે આ એક્સરસાઇઝ પણ તમારે લખવાની છે જે સરખા શબ્દોવાળી છે એ ઓકે તો આજના વિડીયોમાં આટલું જ અને આજનું હોમવર્ક પણ આપી દીધું છે બાય બાય